पोरबंदर शहेराना ग्राम्य पंथकमां आयुर्वेदिक बियरना नामे खुल्लेआम नशीला पदार्थोनुं वेचाण थई रह्युं छे। खास करीने युवाधन आवा नशाना रवाडे चढ़ी रह्युं छे त्यारे पोरबंदरना ख्यातनाम डॉक्टर सिद्धार्थसिंह जाडेजाए आवा जोखमी नशा न करवा युवानोने अपील करी छे। પોરબંદરમાં આયુર્વેદિક બિયરના નામે ખુલ્લેઆમ નશીલા પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે। બિયર જેવા આ પીણામાં આલ્કોહોલનો ગંભીર રીતે ઉપયોગ થતો હોવાથી શરીરને ભારે નુકસાન થાય છે। અગાઉ વાડી પ્લોટ વિસ્તારમાં આ પ્રકારનું એક બાર ધમધમતું હતું, જે કમલાબાગ પોલીસના ધ્યાને આવતા પોલીસે તે બંધ કરાવ્યું હતું। તેમ છતાં હાલ પોરબંદર શહેર અને બગબદર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ચા પાનની દુકાનોમાં આ પ્રકારના આયુર્વેદિક બિયરો ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે અને લોકો નશા માટે તેનું સેવન પણ કરી રહ્યા છે। જેમાં ખાસ કરીને ગ્રામ્ય પંથકમાં 15 વર્ષથી લઈને 25 વર્ષ સુધીના યુવાનો બેફામ પણ આ પ્રકારનો નશો કરી રહ્યા છે। એકી સાથે આવા 3-4 બિયરો પી જતા હોવાથી આ યુવાનોના આરોગ્યને ભારે નુકસાન પણ થઈ રહ્યું છે। જો બેફામ પણે આ બિયરનું સેવન કરવામાં આવે તો માત્ર 2-3 વર્ષમાં માનવ જિંદગી મોતના મોઢામાં હોમાઈ જવાની શક્યતાઓ પણ રહેલી છે। ત્યારે પોરબંદરના ખ્યાતનામ ડોક્ટર સિદ્ધાર્થસિંહ જાડેજાએ યુવાનો સહિત લોકોને આવા નશાથી દૂર રહેવા અપીલ કરી છે। હું ડૉક્ટર જાડેજા, ફિઝિશિયન, પોરબંદર। હવે આજકાલ આયુર્વેદિક બિયરનું ચલણ બહુ વધ્યું છે ગામમાં। હવે આયુર્વેદિક બિયર એવી વસ્તુ કોઈ હોતી નથી, એ એક જાતનું નશા કરવા માટેનું જ વસ્તુ છે। કોઈ પણ આયુર્વેદમાં પણ બિયરથી કોઈ ટ્રીટમેન્ટ થતી નથી ને બિયરથી કે આલ્કોહોલથી કાંઈ સરખું થતું નથી। આજકાલના ઘણા યુવાનો જે નશા માટે એ 5-5, 7-7નું એકસાથે સેવન કરે છે, એમાં દારૂ આપણે કરીએ। હવે આની કંપની કઈ છે, શું છે એ પણ જાણ નથી, એમાં કેટલા બીજા કેમિકલ મળતા હોય, એટલે એ ઘણીવાર કેવું છે પેટમાં ચાંદા પડવા, લીવરની તકલીફો થવી, સંડાસમાંથી કે એ લોહી નીકળવું, આગળ જતાં લોહીની ઉલટીઓ થવી, ઘણીવાર કિડનીને બગાડવું, આ બધા એની આડઅસર થાય છે। એ પહેલાં થોડા દિવસ તો મજા આવે પણ તરત ન થાય, બધું વર્ષે, 1.5 વર્ષે, 2 વર્ષે આ બધા એનું આડઅસર આવે છે। મારી વિનંતી છે કે આવા બિયર આયુર્વેદિક દવાના નામે આલ્કોહોલવાળા બિયર ન પીવા। આ પ્રકારના બિયરનું સેવન કરવાથી લીવર, કિડની, હૃદય અને મગજને ખાસું એવું નુકસાન થઈ શકે છે। પોરબંદર પંથકમાં ખાસ કરીને કિશોર વયના યુવાનો આવા નશાને રવાડે ચડી રહ્યા છે। તો ગ્રામ્ય પંથકમાંથી આવા નશાને રવાડે ચડેલા યુવાનોને પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હોવાના બનાવો પણ સામે આવ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।